નમસ્કાર. સોશિયલ સાયન્સ મટીરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સોશિયલ સાયન્સ મટીરિયલ ચેનલ ભારતીય બંધારણ જીકેના પ્રશ્નો લઈને આવી રહ્યું છે. ભારત બંધારણ જ્ઞાન 5 ના ટોપ 10 પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરવાના છીએ. હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો આવો ભારત બંધારણ જ્ઞાન 5 ના પ્રશ્નોની ચર્ચા કરીએ. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? 22. બંધારણ માન્ય 22 ભાષાઓ છે. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે? 8. બંધારણની માન્ય ભાષાઓની યાદી 8માં પરિશિષ્ટમાં છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? 1. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી 1 પરિશિષ્ટમાં છે. ભારતના રાષ્ટ્ર ચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 24. ભારતના રાષ્ટ્ર ચિહ્નમાં અશોક ચક્રમાં 24 આરા હોય છે. બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો? 26 જાન્યુઆરી 1950. બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 થી થયો હતો. રાષ્ટ્રજ્ઞાનનો સ્વીકાર ક્યારે થયો હતો? 26 જાન્યુઆરી 1950. રાષ્ટ્રજ્ઞાનનો સ્વીકાર 26 જાન્યુઆરી 1950 થી થયો હતો. સૌ પ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? 1886માં. સૌ પ્રથમવાર વંદે માતરમ ગીત 1886માં ગવાયું હતું. કાનૂન બદલવાની સત્તા કોને છે? સંસદને. સંસદને કાનૂન બદલવાની સત્તા છે. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે? સંસદને. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા સંસદની પાસે હોય છે. વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. વટહુકમ બહાર પાડવાની સત્તા એ રાષ્ટ્રપતિને છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. Thanks.